से मने भाभलड़ी मेणु मारो छे मने भाभलड़ी देर आलहनो सरदा ए आई कमाईने भाई घोड़ला खेलवे एनो बड़ो अवतार रे मालम मोटा भले सातुमार मारे जाओ मध दरियानी पाऊ छे मारे जावा बंदरे जाऊ छे मारे जावा बंदरे ज्या लखमी नो नहीं पार ए जावे गिया कोई पाछान आवे आवे तो बेड़ लो पार रे मालम मोटा हले सा तुमार मारे जब मध दरियानी छे मारे सिंह द्वीप मां जाऊ छे मारे सिंह द्वीप मां करण वपद मणिना ए मोतीड़े पोखे जो भलड़ी मारी तो जीववा मां सार रे माल मोटाले सा तुमार मारे जब मध दरियानी पार सर भीना तमे जीवो भाभलड़ी केसर भीना तमे जीवो भाभलड़ी मारा जीवो जी भलड़ी निधा हे मेणा मारी ने मारी मती सुधारी खोला ते मनना द्वार रे माल मोटाले सा तुमार मारे जाओ मध दरियानी पार माल मोटाले सा तुमार मारे जाओ मध दरियानी मध दरियानी मध दरियानी पा। विद्यार्थी मित्रों धोरण 7 गुजराती काव्य 8 मालम हलेसा मार। सौथी पहला तो मालम एटले शू, तो मालम एटले वहाण हंकारना, याद रखजो मित्रों। કાવ્યનો પ્રકાર છે લોકગીત। લોકગીતના મોટે ભાગે કોઈ કવિ હોતા નથી, કાં તો કોઈ એક વ્યક્તિએ સર્જન કર્યું હોય, કાં તો ઘણા બધાએ ભેગા મળીને એનું સર્જન કર્યું હોય। એમાં તળપદા ગામઠી સંવેદનો એમાં વ્યક્ત થતા હોય છે। લોકસાહિત્યનો આ એક પ્રકાર છે લોકગીત। લોકગીત એ કંઠોપકંઠ
એક જણાએ ગાયું, બીજાએ સાંભળ્યું, બીજાએ ગાયું, ત્રીજાએ સાંભળ્યું, એ રીતે આગળ વધતું હોય છે. એમાં ગેયતા હોય છે અને મોટે ભાગે એમાં ગ્રામ્ય જીવનના તળપદા સંવેદનો વ્યક્ત થતા હોય છે. તો એ કાવ્યનું ગાન તમે આગળ એક વિડીયોમાં સાંભળ્યું, એ ચિત્ર દ્વારા એ ગાન કરવામાં આવ્યું હતું. એ તમને થોડી મજા પડે અને તમે કાવ્ય ગાતા શીખો એટલા માટે જ આ પ્રયોગ કરવામાં આવેલો. અહીંયા જે કાવ્ય આપેલું છે તે માલમ હલેસા માર. અહીંયા પાઠ કાવ્યની કથા થોડીક આવી છે, વાર્તા કે દિયર આળસુ છે અને ભાભી દિયરનું આળસુપણું દૂર કરવા માટે એને મેણું મારે છે, કડવા થોડા વચનો બોલે છે, જેને કારણે દિયરના મન પર ખૂબ લાગી આવે છે અને એનો હકારાત્મક ઉપયોગ કરીને પોતે પોતાનું આખું જીવન સુધારી દે છે, એની વાત આ પાઠમાં, આ કાવ્યમાં કરવામાં આવી છે. આપણી ખામી, આપણા દુર્ગુણ કે અવગુણ બાબતે જો કોઈ મેણું મારે તો આપણે દુઃખી નહીં થવાનું, એના બદલે પોઝિટિવ લઈને એને સુધારવાનો પ્રયત્ન કરીશું તો જીવન આપણું સુખમય થશે. એક નાનકડી ટકોર પણ માણસના જીવનને કેટલું બદલી નાખે છે એની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. તો હવે આપણે કાવ્ય સમજાવીશું. માલમ મોટા હલેસા તુમાર, મારે જવું મધ દરિયાની પાર. ભાભીએ જે મેણું માર્યું એ તો આપણે પછી વાત આવે છે આમાં, પણ અહીંયા વાણ હંકારનારને દિયર કહે છે. દિયર એટલે પતિનો નાનો ભાઈ, એને શું કહેવાય, દિયર. તું મોટા મોટા એટલે ઝડપથી હલેસા માર, મારે મધ દરિયાની પેલે પાર જવું છે. મેણું માર્યું છે, કેમ જવું છે એ ખબર પડે છે. જુઓ, મેણું માર્યું છે મને ભાભલડીએ, મને મારી ભાભીએ મેણું માર્યું છે. કડવા વચન કયા છે, કયા વચનો, કે દેર આળહુનો સરદાર. સાનો સરદાર, આળહુ. આળહુ એટલે આળસ. મારો દિયર આળસુનો સરદાર છે. પછી શું કહે છે ભાભી, જુઓ, હે ભાઈ કમાઈને તું ગોડલા ખેલવે. ભાઈ એટલે ભાભી, ભાભીનો પતિ અને અહીંયા દિયરનો મોટો ભાઈ, કે ભાઈ તારો ભાઈ કમાય છે અને તું ઉડાવે છે, ગોડલા ખેલવે છે એટલે રમતમાં સમય પસાર કરે છે. એનો બળ્યો અવતાર રે, એનો અવતાર નકામો છે. જ્યારે કમાવાની ઉંમર હોય ત્યારે રમતમાં એમનેમ ટાઈમ પાસ કરવામાં આવે એ યોગ્ય છે નહીં. માટે ભાભી પોતાના દિયરને આવું મેણું મારે છે કે એનો બળ્યો અવતાર છે, એનો અવતાર નકામો છે. એટલે મતલબ કે તું કંઈક સુધાર, એવું કહેવા માગે છે. બરાબર. માલમ મોટા હલેસા તો માર. આગળ જોઈશું આપણે મિત્રો. જો અહીંયા તમને ચિત્ર આપેલું છે હોડીનું, એક ભાઈ બેઠેલા છે અને પેલાને કહે છે કે તું ઝડપથી હોડી હંકાર. આગળ જોઈશું કાવ્ય. જાવું છે મારે જાવા બંદરે જ્યાં. જાવા હિન્દ મહાસાગરનો એક ટાપુ છે, બેટ છે. મારે ત્યાં જવું છે. કેમ, ત્યાં લક્ષ્મીનો નહીં પાર. લક્ષ્મી એટલે પૈસા, અહીંયા લક્ષ્મી આપણે કહીએ છીએ. તો મારે એમ કે જાવા બંદરે જવું છે. કેમ, કમાવા માટે. અહીંયા લક્ષ્મીનો નહીં પાર એ શા માટે કહ્યું છે, કે ત્યાં કામ પુષ્કળ મળી રહેશે અને એના એટલામાં પૈસા પણ સારા મળશે. તો મારે જાવા બંદરે જવું છે, ત્યાં લક્ષ્મીનો પાર છે નહીં, પુષ્કળ ધન છે, મહેનત કરીને હું કમાઈશ, એમ કહેવાનો ઉદ્દેશ છે. પછી શું કહે છે, હે જાવે ગયા કોઈ પાછા ના આવે, આવે તો બેડલો પાર. આપણે કહીએ છીએ ને કે પરદેશથી જેને હવા લાગી એ ત્યાંનો પૈસો, ત્યાંનો રૂપિયો, ત્યાંની લાઈફસ્ટાઈલ, ત્યાંની જીવનશૈલી, આ બધું જોઈને પાછો આવતા નથી. એટલે અહીંયા જાણે એવું કહ્યું છે કે જાવે ગયા, જાવા ગયેલા કોઈ પાછા આવતા નથી, અને આવે તો બેડલો પાર. બેડલો પાર એટલે એનું જીવન સફળ થઈ જાય. અને આપણે અત્યારે આપણી આજુબાજુ ઘણી વાર જોઈએ છે કે કેટલાક લોકો અમુક 5-10 વર્ષ માટે પરદેશ જાય અને કમાઈને પછી પોતાના દેશમાં પાછા આવી જાય. તો આવે તો એનો બેડલો પાર છે, એનું જીવન સફળ છે, કેમ કે માતૃભૂમિમાં પાછા આવવાનું છે. પછી શું કહે છે, જુઓ, જાવું છે મારે સિંહલ દ્વીપ. સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા.
મારે સિંહલ દ્વીપ જવું છે, કેમ? અને દ્વીપ એટલે ટાપુ, હો, યાદ રાખજો મિત્રો. પરણવા પદમણીનાર, પદમણી એટલે સુંદર અને ગુણિયલ સ્ત્રી, જાવા જઈને કમાવવું છે અને પછી સિંહલ દ્વીપ જવું છે, ત્યાં જઈને ગુણિયલ અને સુંદર કન્યાને પરણવું છે. એને પરણીને પછી પોતાના દેશ, પોતાના વતન પાછા આવવું છે. જો અને પાછા આવવા એની શું ઈચ્છા છે દિયરની? જુઓ, એ મોતીડે પોંખે જો ભાભલડી મારી, ભાભી જે ભાભીએ દિયરને મહેણું માર્યું હતું એ જ ભાભી મને સફળ થયેલો જોઈને ઘરે જતા એ જ ભાભી મને મોતીડાથી પોંખે, મોતીડાથી વધાવે તો જીવનમાં સાર છે, તો જ મારું જીવન સફળ કહેવાય, નહીં તો નહીં. એ પછી કહે છે, કેસર ભીના તમે જીવો ભાભળડીમાં, ગુણિયલ આદર્શ સુંદર એવા ભાભી તમે લાંબુ જીવો. અને પછી શું કહે, જીવો જીભલડીની ધાર, તમારી જીભલડી આવી ધારદાર જ રહે. એટલા માટે કે તમે જો મને મેણું ના માર્યું હોત તો મારું જીવન સફળ થાત નહીં. તો તમે આ જ રીતે બોલતા રહો કે જેથી મારા જીવનમાં કંઈક સારું થાય, હું કંઈક સારું કરવા તૈયાર થાઉં. હે મેણા મારીને મારી મતિ સુધારી, મતિ એટલે બુદ્ધિ, તમે જો આવું મેણું ન માર્યું હોત તો મારી બુદ્ધિ સુધરત નહીં, મને જ્ઞાન આવત નહીં. ખોલ્યા તે મનના દ્વાર, મારું મન જે આળસુનું પીર હતું, જે સતત રમતોમાં જ મગ્ન રહેતું, ખોટા કામોમાં સમય પસાર કરતું, એ મન મારું તમારા આવા મેણાથી મારી બુદ્ધિ સુધરી ગઈ. એટલું નહીં, મારા મનના દ્વાર, મારું મન ખોલ્યું, મતલબ કે મારા જીવનમાં પ્રકાશ થયો કે મારે કંઈક કરવાનું છે. અને એ મેળાને કારણે જેમ કે હું પરદેશ ગયો, કમાયો, સારી કન્યાને પરણ્યો અને સફળ થઈને ઘરે આવ્યો. માલમાં મોટા હાલે સાતો માર, મારે જવું મધ દરિયાની તન. તો અહીંયા દિયર અને ભાભીનો પ્રેમાળ સંબંધ, અને એમાં ભાભીએ મહેણું મારીને દિયરનું જીવન ને જે સફળ કર્યું, એવી સુંદર મજાની વાત આમાં કરવામાં આવી છે. મિત્રો, આપણે કવિ પરિચયનો પહેલો ફકરો લખીશું, કાવ્ય એકવાર લખીશું, એ પછી કાવ્યની નીચે આપેલા જે ટિપ્પણ છે અને રૂઢિપ્રયોગો છે એ તમે ત્રણ ત્રણ વાર લખશો. કાવ્ય અને કવિ પરિચય એક જ વાર, હા મિત્રો, યાદ રાખજો. પણ જે રૂઢિપ્રયોગ અને શબ્દ સમજૂતી છે એ તમે ત્રણ વાર લખશો, બરાબર મિત્રો? તો આ રીતે તમે તમારું કામ કરશો. હવે થોડી વાર પછી આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. નમસ્તે મિત્રો, ધોરણ 7 કાવ્ય 8 માલમ હલેસા માર, એનો કવિ પરિચય, કાવ્ય વિશે થોડું સમજ્યા, કાવ્યનું ગાન તમે વિડીયો દ્વારા માણ્યું, બરાબર, અને કાવ્યની સમજૂતી પણ તમે સાંભળી. હવે આપણે કાવ્યની નીચે આપેલ ભાષા સજ્જતા, એમાં ગ્રામરનો એક આપણે ટોપિક આપેલો છે, ગુણવાચક વિશેષણ, એની ચર્ચા કરીશું અને એ પછી અભ્યાસ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. મિત્રો, આપણે ગ્રામરના ટોપિક પણ સાથે સાથે જ લેતા જઈએ છીએ, એટલે પછી તમને આગળ કોઈ તકલીફ પડે નહીં. અને સ્વાધ્યાયમાં આપેલો આ એ અંગેના કોઈ પ્રશ્નો હોય તો એ પણ તમે લખી શકો, બરાબર? ભાષા સજ્જતા, તમારી મોબાઈલ સ્ક્રીન પર તમે જુઓ મિત્રો, આપણને ઉદાહરણ આપ્યું છે. જુઓ, પહેલાં જે ઉદાહરણો આપેલા છે એમાં કર્તા અને ક્રિયાપદ જ આપેલું છે. કબૂતર ઉડ્યું, કબૂતર એ નામ છે અને ઉડ્યું એ ક્રિયાપદ. અમદાવાદ શહેર છે, અમદાવાદ શહેર એ નામ છે અને છે એ ક્રિયાપદ. ચાંદો ઉજ્યો, ચાંદો નામ અને ઉજ્યો એ ક્રિયાપદ, બરાબર મિત્રો? હવે નીચે જો આપેલા છે વાક્યો જે એમાં થોડો ફેરફાર છે. જુઓ, તમે કબૂતર ઉડ્યું,
પણ કેવું કબૂતર ઉડ્યું? તો સફેદ કબૂતર ઉડ્યું. અમદાવાદ શહેર છે, પણ કેવું શહેર છે? તો મોટું શહેર છે. ચાંદો ઉગ્યો, કેવો ચાંદો ઉગ્યો? તો રૂપેરી ચાંદો ઉગ્યો. તો પહેલાં અને બીજા વાક્યમાં ફરક તમને ખબર પડ્યું, બરાબર? જે બીજા વાક્યોમાં સફેદ, મોટું, રૂપેરી એ શબ્દો ઉમેરાયા છે મિત્રો. તો આ શબ્દને શું કહેવાય? તો વિશેષણ. આપણે આગળ ચર્ચા કરી જ છે કે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો સૂચવતા પદને શું કહેવાય? વિશેષણ. વિશેષણ મોટે ભાગે નામની પહેલાં આવે, કોઈ વાર નામની પછી પણ આવે, પણ વિશેષણ એટલે નામના અર્થમાં વધારો સૂચવતા શબ્દ અથવા તો નામની વિશેષતા દર્શાવતા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. હવે અહીંયા જે વિશેષણ આપેલા છે એ શું બતાવે છે? ગુણ બતાવે છે. ધ્યાન આપજો મિત્રો, શું બતાવે છે? ગુણ બતાવે છે. જો સફેદ, મોટું, રૂપેરી એ શબ્દો જે તે નામના ગુણ બતાવે છે, તેથી એને ગુણવાચક વિશેષણ કહેવાય છે, બરાબર? તો આ થઈ ભાષા સજ્જતાની ચર્ચા. હવે આપણે આવા બીજા 10 વાક્યો લખીશું, જેમ કે કંજૂસ શેઠ, બહાદુર રાજા. હું તો ખાલી વાક્યો જ અડધા બોલું છું, પણ આપણે પૂરા વાક્યમાં એ જવાબ લખીશું. તમને બધાને મિત્રો ખબર છે, આપણે પહેલાં ભણ્યા છે કે વિશેષણ શોધવું હોય વાક્યમાંથી તો કેવો, કેવી, કેવું, કેટલા, આવો પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તે વિશેષણ. અહીંયા આપણે વિશેષણના પ્રકારો હવે ભણીએ છીએ. તો અહીંયા કયો પ્રકાર ભણ્યા આપણે? ગુણવાચક વિશેષણ. ઉદાર રાજા, બહાદુર બાળક, ઠેંગણું બાળક, આવા ઘણા બધા શબ્દો આપણે વાપરી શકીએ અને એમાં આપણે નામ અને વિશેષણ અલગ પાડી શકીએ, બરાબર? હવે આપણે અભ્યાસની ચર્ચા કરીશું મિત્રો. જો પ્રશ્ન પહેલો, વિકલ્પોમાં કહ્યું છે કે પહેલાં આપણે પ્રશ્ન લખીએ, સામે જે વિકલ્પ આવે તે લખીશું. માલમ મોટા હલે સાતું માર, આ વાક્ય કોણ બોલે છે? તો દિયર. દિયરને દરિયા પાર શા માટે જવાની ઈચ્છા છે? તો કમાવા. મેણા મારીને મારી મતિ સુધારી, મતિ સુધારી એટલે બુદ્ધિ આવી એવું થાય. દિયરે ભાભીને કેવા કયા છે? તો કેસર ભીના. પાછળ જોઈશું. માલમને મોટા હલેસા માર આવું શા માટે કહ્યું છે? કેમકે ભાભીએ જે મેણું માર્યું એવું હાડો હાડ લાગ્યું છે કે દિયર જલ્દીથી અહીંયા જવા માગે છે અને કંઈક કરી બતાવવા માગે છે, એટલે કંઈક સારું કરી બતાવવા માગે છે. તો અહીંયા મેણાની જે અસર થઈ છે, પરિણામે અહીંયાથી દૂર જઈને કમાવા ઈચ્છે છે, માટે આવો શબ્દ બોલે છે. ભાભીએ દિયરને કેવું મેણું માર્યું છે? કે દેર આળહુનો સરદાર, ભાઈ કમાઈને ભાઈ ગોડલા ખેરવે એનો બળ્યો અવતાર, આવું એમણે મેણું માર્યું છે. ત્રીજો પ્રશ્ન, દિયરને જાવા બંદરે શા માટે જવું છે? તો કમાવા માટે, બરાબર? તમે વિસ્તારથી લખી શકો હો મિત્રો. ચોથો પ્રશ્ન, દિયરને સિંહલ દ્વીપ શા માટે જવું છે? તો પદમણીનાથ પરણવા માટે. પાંચમો, દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે? ત્યારે એ સારું કમાઈને આવે છે, સારી કન્યા પરણીને, કે ટૂંકમાં કહીએ તો સફળ થઈને જ્યારે ઘરે આવે છે ત્યારે એને જીવવામાં સાર લાગે છે. અને ભાભીનું જે મહેણું છે એ એણે પાર કરી બતાવ્યું, બરાબર? એટલા માટે હવે એને જીવવામાં સાર લાગે છે. છઠ્ઠું, ભાભીએ આરસુ દિયરની મતિ કેવી રીતે સુધારી? તો મહેણું મારીને, કે જો કડવા શબ્દો ન કહ્યા હોત તો દિયરની મતિ બુદ્ધિ હજુ પણ સુધરત નહીં, બરાબર? તો અહીંયા હવે ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. તો દિયર ભાભી વિશે શું કહે છે, શા માટે? આનો આપણે વિસ્તારથી જવાબ લખી શકીએ કે ભાભીનો ગુણ માને છે, ભાભીનો પાડ માને છે કે જેના કારણે એની જિંદગી સુધરી, બરાબર? અને ભાભીના જે વખાણ કરે છે એની વાત પણ આમાં કરવામાં આવી છે. હવે આવે છે સ્વાધ્યાય પ્રશ્ન. અહીંયા મિત્રો આપણે જાત અનુભવથી આપ જવાબ લખવાના છે. હું કંઈ બોલીશ, તમારો અનુભવ કંઈ જુદો હોય, બરાબર? અને અમુક પ્રશ્નો એવા છે કે જે વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે લખી શકીશું, બરાબર? આળસથી થતું નુકસાન આપણે બધા જ જાણીએ છીએ, શું નુકસાન થાય છે તે, બરાબર? સમયની બરબાદી, પૈસાની બરબાદી, શરીર આપણું આળસું બની જાય,
કંઈ સૂજે નહીં, આપણે જાણીએ છીએ આ બધું અસરો થતી હોય છે. ચલો બીજો ત્રીજો પ્રશ્ન, એ તમે ત્રીજો પ્રશ્ન તમને મળે તો કરવા, નહીં તો નહીં કરો તો ચાલશે. બરાબર મિત્રો, બીજો પ્રશ્ન જુઓ. હવે નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. હું જવાબ બોલી જઈશ મિત્રો. ભાભી તો ભાભલડી, લક્ષ્મી તો લખમી, દિયર તો દેર, ગયા તો ગિયા, આળસ તો આળહુ, નારી તો નાર, ગોડા ગોડલા, જીભ જીભલડી. બરાબર મિત્રો, ત્રીજો પ્રશ્ન એમાં તમે કાવ્ય પંક્તિનો ઉપયોગ, કાવ્યનો ઉપયોગ કરીને અહીંયા જે ખાલી જગ્યા આવતી હોય, જેમ કે જો કેસર બીના તમે જીવો ભાભલડી મારા, બરાબર, એ રીતે કાવ્ય જોઈને એમાંની ખાલી જગ્યાઓ તમારે પૂરવાની. આગળ જોઈશું પ્રશ્ન ચોથો, તમારી સ્થાનિક બોલીના 10 શબ્દો લખો. જે લોકબોલીના શબ્દો હોય એ આપણે લખવાના છે. પ્રશ્ન પાંચમો, નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો, એમાં પણ કાવ્યનો ઉપયોગ કરવાનો. જો જાવું છે મારે સિંહલ દ્વીપ, શા માટે? તો સિંહલ દ્વીપમાં પરણવા પદમણી નાથ. આ રીતે બીજી પંક્તિઓ કાવ્યનો ઉપયોગ કરીને તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. અને છેલ્લો પ્રશ્ન છે છઠ્ઠો, આ કાવ્ય મુખપાઠ કરો, તમારે આ કાવ્ય મોઢે કરવાનું છે. બરાબર મિત્રો, તો આ થઈ સ્વાધ્યાયની ચર્ચા. આપણે સુંદર અક્ષરે સ્વચ્છતા રાખીને કામ કરીશું. એટલું જ નહીં, ગુજરાતીમાં ઉપરની લીટીને અડાડીને લખવાનું, તો યોગ્ય રીતે તમે લખ્યું છે એવું કહેવાય. અને સ્વાધ્યાય અભ્યાસનું કામ પતે એટલે વાલીની સહી કરાવી લેવાની. ઓકે મિત્રો.